સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ શ્રી માર્કંદેશ્વર મહાદેવ દાદાની દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરના વ્યવસ્થાપકો દ્વારા વાતે ગાતે સવારી કાઢવામાં આવી હતી, જેમાં શિવ ભક્તો દ્વારા શ્રી માર્કંદેશ્વર દાદાની પ્રધરામણી ઘરે કરાવી આરતી ઉતારી પ્રસાદ વેચી ધન્યતા અનુભવી હતી. નેશનલ હાઈવે 8 ઉપર આવેલ પાંડવોના સમયથી અતિ પ્રાચીન મંદિર શ્રી માર્કંદેશ્વર મહાદેવની દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રિના દિવસે પાલખી સ્વરૂપે નગરયાત્રા કાઢવામાં આવી હતી અને અગાઉથી નોંધણી થયેલ શિવભક્તોના ઘરે દાદાની પધરામણી કરવામાં આવી હતી. જ્યારે માર્કંદેશ્વર મહાદેવ દાદાની સવારી વર્ષમાં 2 વખત નીકળી છે, જેમાં શિવરાત્રિ તથા જન્માષ્ટમી. એમાં શિવરાત્રિના દિવસે દાદાની સવારી નાની ભાગોળ બજાર ચોક તથા ગામના અંદરના રૂટોમાં જાય છે, જ્યારે જન્માષ્ટમીના દિવસે હાઈવે એપ્રોચ રોડથી પાંખડિયા વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટીઓમાં તથા દુકાનોમાં પધરામણી થાય છે. આમ આ વર્ષે પણ શ્રી માર્કંદેશ્વર દાદાની સવારી દર વર્ષની જેમ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે નીકળી હતી અને દાદાએ ભક્તોના ઘરે ઘરે જઈ આશીર્વાદ આપ્યા હતા. જ્યારે ભક્તો દ્વારા દાદાની પધરામણી કરાવી દાદાની આરતી ઉતારી પોતે ધન્યતા અનુભવી હતી. દર વર્ષે દાદાની પાલખી ભૂદેવો તથા બ્રહ્મ સમાજના યુવાનો દ્વારા નિયત સમય અને અગાઉ નક્કી કરેલ રૂટ ઉપર થઈ દાદાની સવારી ભક્તોના ઘરે ઘરે લઈ જવામાં આવે છે અને સંધ્યાકાર પહેલા દાદાની સવારી પરત મંદિરમાં પહોંચી જાય છે. તો દ્રવ્યની જેમ મંદિર વ્યવસ્થાપક કમિટી તથા મંદિરના ટ્રસ્ટી યોગેશભાઈ રાવલ તથા શંભુભાઈ રાવલ, મધુભાઈ રાવલ, લાલુભાઈ રાવલ, કનકભાઈ વ્યાસ, પ્રકાશભાઈ જોશી, સુરેશભાઈ રાવલ, જિજ્ઞેશભાઈ સહિતની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. હર હર મહાદેવ. વર્ષોથી પ્રાંતિજ ગામે પ્રાચીન મંદિર શ્રી માર્કંદેશ્વર મહાદેવ, જે મૃકુંડ ઋષિના હસ્તે શિવલિંગની સ્થાપના થયેલી, તે મંદિરેથી વર્ષોથી મહાશિવરાત્રિના દિવસે અને જન્માષ્ટમીના દિવસે પાલખી ભગવાનની નગરયાત્રા નીકળે છે. શિવરાત્રિના દિવસે ગામની અંદર પાલખીની પધરામણી ઘેર ઘેર કરવામાં આવે છે અને લોકો સૌભાગ્ય બને છે, અને જન્માષ્ટમીના દિવસે સોસાયટીઓના રહીશોને માન આપીને ત્યાં એમ કે ભાઈ મને પણ લાવો આપો, એટલે ત્યાં જન્માષ્ટમીના દિવસે પણ દરેક સોસાયટીમાં હાઈવે ઉપર એમને ઘેર ઘેર પધરામણી કરી અને લોકોને દર્શનાર્થે ભગવાનને એમના ઘરે પધરામણી કરવામાં આવે છે અને લોકો સૌભાગ્ય બને છે. આ રીતે શ્રી માર્કંદેશ્વર મહાદેવ મંદિરે વર્ષમાં 2 વખત ભગવાનની પાલખી નીકળે છે અને ઘેર ઘેર પધરામણી કરીને ભગવાનને લોકોના દર્શનાર્થે લોકોને એમને આસ્થા અને શ્રદ્ધાને માન આપીને નીકળે છે અને લોકો ઘેર ઘેર પધરામણી કરાવી અને પોતાના જાતને અહોભાગ્ય ધન્ય ભાગ માને છે. હર હર મહાદેવ. શ્રી માર્કંદેશ્વર મહાદેવ મંદિરે એક શ્રી અન્નપૂર્ણા માતા ભવન, માતાજીના મંદિર સહિતનું બનાવવાનું આયોજન કરેલ છે અને લોકો, ગામના લોકો અને પ્રજાજનો પોતાની શક્તિ પ્રમાણે એ દાન દક્ષિણા આપે છે અને અમે અપેક્ષા રાખી છે કે લોકો એ દાન ભેટ આપે અને ધર્મ કાર્યમાં મદદરૂપ થાય એવી એમ કે ભાવના સાથે એમ કે અમે અપેક્ષા રાખીએ છીએ. હર હર મહાદેવ.